31 ઓક્ટોબર એટલે સરદાર પટેલની જન્મ જયંતી. અખંડ ભારતના પ્રણેતા અને લોખંડી પુરુષથી જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આજે રાજ્યભરમાં રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ચૂંટણીમાં લોકો મતદાન પ્રત્યે વધુ જાગૃત બને તે માટે શહેર ભાજપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના નેતૃત્વ હેઠળ 1000 જેટલા લોકોએ દેશની એકતા માટે દોડ લગાવી હતી. આજનો આ દિવસ એ રન ફોર યુનિટીના દિવસ તરીકે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે, ત્યારે આખો દેશ સરદાર સાહેબના સપનાનું ભારત બનાવવા માટે દોડી રહ્યા છે. ગુજરાતમાં પણ ચૂંટણીઓ હોવાના નાતે ભારતીય જનતા પાર્ટી યુનિટ દ્વારા આ દોડનો કાર્યક્રમ એકતાની દોડ માટે તમામ મહાનગરો અને નગરો સુધી આ દોડ રાખી છે. કોંગ્રેસ અને આંદોલનકારી નેતા પોતાના સ્વાર્થ માટે જે નાત જાતના વાડા કરી રહ્યા છે આ ગુજરાત વિકાસની ઊંચાઈઓ ઉપર છે, ત્યારે અમે પહેલેથી કહેતા હતા આંદોલનની પાછળ માત્ર ને માત્ર કોંગ્રેસને રસ છે, કારણ કે આ ગુજરાતની અંદર કોંગ્રેસ જીતી શકતી નથી, જીતવાની નથી. આ દોડમાં નાની બાળાથી લઈને યુવાનો જોડાયા હતા અને સરદારની પ્રતિમાને ફૂલહાર ચડાવી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલની ચૂંટણીમાં ઘમાસાણ સર્જાય તેવી સ્થિતિ વચ્ચે પણ ગુજરાત ભાજપ અધ્યક્ષે 150+ બેઠકો પર વિજયની આશા વ્યક્ત કરી છે, ત્યારે દેશની એકતા માટે દોડ લગાવતા લોકો કયા પક્ષ તરફ દોડ લગાવે છે તે તો 18 ડિસેમ્બરે જ ખબર પડશે.